અને એસટી વિભાગ દ્વારા બસ સેવાની આજથી કરાઈ શરૂઆત સુરત ક્રાઈમ બ્રાન્ચે ઇમ્પોર્ટેડ કારની ચોરી કરનાર ગેંગના એક વ્યક્તિની ધરપકડ કર્યા બાદ મોટા ખુલાસા કરોડની કિંમતની અંદાજે કારની ચોરી કબૂલી લીધી છે આ તસ્કરીના કૌભાંડમાં ગાંધીધામના બે આરટીઓ એજન્ટ સામે પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે ચોરીની કારનું રિપાસિંગ કરી તેને સસ્તા ભાવે વેંચી દેવાના આંતર કાર ચોરી કૌભાંડનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે ઝડપાયેલ કુખ્યાત કાર ચોર મનીષ ચોવટીયા પાસેથી એમપી મહારાષ્ટ્રની ચોરાયેલી એક કરોડ ત્રણ લાખની કિંમતની બાવીસ કારને ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી છે આ સમગ્ર હાઈ પ્રોફાઇલ અને આંતર તસ્કરી કાંડમાં ગાંધીધામના બે આરટીઓ એજન્ટની સંડોવણી પણ બહાર આવી છે આરટીઓ એજન્ટ સાથે મળીને ચોરાયેલી કારનું રીપાસિંગ કરી તેને સસ્તા ભાવે વેંચી દેવાતી હતી રાજકોટના ધોરાજી તાલુકાના તોરણિયા ગામનો વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા પાસે મધુરમ એપાર્ટમેન્ટમાં રહેતો મનીષ ચોવાટી ને બાતમી ના આધારે ક્રાઇમ બ્રાન્ચનાગઢ જિલ્લાની હતી જ્યારે બહાર આવ્યું હતું બ્રાન્ચે તપાસ કરતા કારની ચોરી કરીને કારનું રિપાસિંગ કરાવવાની કબુલાત આરોપીઓએ કરી હતી મનીષે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબુલાત આપી હતી કે તેણે યુપીના અનહર અલી ઇમરાન ઇરશાદ કુરેશી અને ઇસ્તિયાક અબ્દુલ સમદ કુરેશી તેમજ પવન અને સમીર નામના યુવાનો સાથે મળીને પચાસ થી વધુ કારની ચોરી કરી છે આ તમામ કારની રીપાસિંગ જુનાગઢ તથા ગાંધીધામના આરટીઓ એજન્ટ પાસેથી કરાવતો હતો ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામના આરટીઓ એજન્ટ વિજય કુમાર બંટાણા તથા મહેશ રાજપૂત સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ રિપાસિંગ કૌભાંડમાં આરટીઓ એજન્ટની સાથે આરટીઓ અધિકારી કે કર્મચારીઓની પણ સંડોવણી બહાર આવી શકે તેમ છે ઇમરાન પોતાની ગેંગ સાથે અલગ અલગ રાજ્યોમાંથી ફોર વ્હીલ ગાડીઓની ચોરી કર કરાવી અને અહીંયા મનીષને મોકલતો મનીષ જે છે પોતાના જૂનાગઢ અને ગાંધીધામના બે એજન્ટ મારફતે આને ગાડીઓનું રીપાસિંગ કરાવી ફરીથી વેચાણ કરતો તેની પાસેથી સરથાણા પોલીસ સ્ટેશનની ગાડી ઉપરાંત બીજી અઢાર ગાડીઓ કબજે કરવામાં આવેલી છે એ ઉપરાંત બીજી ત્રણ ગાડીઓ બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશન મથકે બિનવારસી કબજે કરાયેલ છે આ રીતે કુલ બાવીસ ગાડીઓ જે છે મળી આવેલ છે અને કુલ અઢાર ગુનાઓનો ભેદ જે છે એ ઉકેલવામાં આવેલો છે સદર શખ્સ કાર મેળામાં ફરી અને ખરેખર કોને કેવા પ્રકારની ગાડીની જરૂરિયાત છે એની વિગત મેળવતો અને એ વિગત એના બીજા ગેંગ મેમ્બર્સને આપતો અને એ રીતે ગાડીઓ ચોરી થતી રાપર તાલુકાના ભીમાસર ગામે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં મર્ડરની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી પ્રાપ્ત વિગતો અનુસાર નારાયણભાઈ રામજીભાઈ વાણંદ પોતાની દુકાનમાં હતા ત્યારે લક્ષ્મણ સુઝા સેલોટ નામના શખ્સે છાતીના ભાગે ઉપરા ઉપરી છરીના ગાં ઝીંક્યા હતા અને ત્યારબાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો ગંભીર રીતે ગવાયેલા નારાયણભાઈ વાણંદને મુકેશ શાંતિલાલ વાણંદે સારવાર માટે ભીમાસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ભરબપોરે બનેલી હત્યાની ઘટનાથી નાના એવા ગામમાં માહોલ ફેલાઈ ગયો હતો આરોપી લક્ષ્મણ સુજા પણ ભીમાસર ગામનો જ વતની હોવાનું જાણવા મળ્યું હતું મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ ન નોંધાતા હત્યાના કારણો જાણી શકાયા નથી ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ આદરી હતી પીએમ કરાવ્યા બાદ પોલીસે લાશને પરિવારજનોને સોંપી હતી અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન પાસેથી મળેલી માહિતી મુજબ જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે પરંતુ મોડી સાંજ સુધી ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ ન હતી જેના કારણે હત્યાના કારણો સ્પષ્ટ થઈ શક્યા નથી અંજારના ભીમાસરમાં છકડો પાર્ક કરવા મુદ્દે સાત વર્ષ અગાઉ બે પક્ષ વચ્ચે ખેલાયેલા હિંસક ધીંગાણાના કેસમાં અંજાર કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં આજે ચાર સગા ભાઈઓને દોષિત ઠેરવી સાડા ત્રણ વર્ષની કેદની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે તો સામેના પક્ષના એક વ્યક્તિને પણ કોર્ટે છ માસની કેદની સજા ફટકારી છે છકડો પાર્ક કરવા મુદ્દે વર્ષ બે હજાર દસમાં મારામારીનો બનાવ બન્યો હતો ભીમાસર ગામ ગામમાં રહેતા રણછોડ રાયમલ ભીલના ઘરે અંજારના વિજયનગરમાં રહેતો તેનો ભાઈ છગન છકડો લઈ આવ્યો હતો અને છકડો રિક્ષા તેણે ભાઈના ઘર બહાર ફળિયામાં પાર્ક કરી હતી તે દરમિયાન ફળિયામાં રહેતો હસન સિદ્દીક ખલીફા નામનો પડોશી છકડો લઈ ત્યાંથી પસાર થયો હતો છગને પાર્ક કરેલા છકડાના લીધે તેનો છકડો ત્યાંથી નીકળી શકતો ન હતો જેથી છગનને તેનો છકડો ત્યાંથી હટાવવા જણાવ્યું હતું પરંતુ છગને છકડો ન હટાવતા હસન ખલીફા અને ભીલ બંધુઓ વચ્ચે થઈ હતી અને ત્યારબાદ બંને પક્ષના લોકો હિંસક હથિયારો સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા અને બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં આજે સાત વર્ષ જૂના આ કેસમાં સજા સંભળાવાઈ હતી અંજારના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમાબાનુ વઝીર અલી ખાન પઠાણે બંને પક્ષના પાંચ લોકોને કેદની સજા સંભળાવવાનો આદેશ કર્યો છે કચ્છમાં શિકારી બનેલા સ્વાઇન ફ્લુએ આજે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે જ્યારે આજે વધુ એક સ્વાઇન ફ્લુનો કેસ પોઝિટિવ નોંધાયો છે ગઈકાલે અંજારની પંચોતેર વર્ષીય વૃદ્ધાનો સ્વાઇન ફ્લુ રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો અને તેને ભુજની જે કે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી હતી પરંતુ આજે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જ્યારે આજે સ્વાઇન ફ્લુએ વધુ એક પંચાવન વર્ષીય મહિલાને ભરડામાં લીધો હતો ગાંધીધામના લીલાશા નગરમાં રહેતી પંચાવન વર્ષીય વૃદ્ધાને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી છે જ્યાં તેની સાડત્રીસ લોકોના સ્વાઈન ફ્લુ રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે તો હજુ પણ સાત લોકો સારવાર લઈ રહ્યા છે ત્યારે નવરાત્રીનો તહેવાર પણ શરૂ થઈ ગયો છે ત્યારે સ્વાઇન ફ્લુના કેસોમાં વધારો થાય તેવી શક્યતા છે માતાના મઢમાં લાખો ટેકવવા જશે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર સ્થળો પર સ્વાઈન ફ્લુ જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજે અથવા સ્વાઇન ફ્લૂના ઉકાળા તેમજ ગોળીઓનું વિતરણ કરવામાં આવે તો સ્વાઈન ફ્લૂને રોકવામાં સફળતા મળી શકે તેમ છે જોકે કચ્છનું આરોગ્ય તંત્ર આ કામગીરી કરે તેવું હાલ લાગતું નથી વરસાદ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આજે કચ્છના અમુક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ હતી આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે અપર સર્ક્યુલેશન સર્જાતા આગાહી કરવામાં આવી છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે રાજ્યમાં ચોમાસું પૂર્ણાહુતિ તરફ આગળ ધપી રહ્યું છે કચ્છમાં ફરી એકવાર વાતાવરણમાં પલ્ટો આવ્યો છે રાજ્યમાં ખાસ કરીને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો જેમાં મુખ્યત્વે આજે પણ મેઘરાજાએ માંડવી પોતાની પસંદગી ઉતારી હતી માંડવીના બાગ મસ્કા તેમજ માંડવી શહેરમાં પણ સમી સાંજે વરસાદ વરસ્યો હતો જ્યારે ગઢશીશા પંથકમાં મેઘરાજાએ પોતાનો હેત વરસાવ્યો હતો બપોર બાદ ગઢશીશા પંથકના અનેક ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા જ્યારે નખત્રાણા અબડાસા લખપતના અનેક ગામોમાં મેઘરાજાએ પોતાનો હેત વરસાવ્યો હતો જ્યારે પૂર્વ કચ્છમાં પણ સમી સાંજે વરસાદી માહોલ સર્જાયો હતો જોકે અમુક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા જ્યારે અમુક વિસ્તારો કોરા રહ્યા હતા મોસમ વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે આગામી વિધાનસભાની ચૂંટણીના પડગમ સંભળાઈ રહ્યા છે ત્યારે સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવાયો છે હાલમાં જ ભાજપ દ્વારા વિવિધ જિલ્લાના નિરીક્ષકોની નિમણૂંક કરાઈ છે ત્યારે કચ્છ માટે નિમાયેલા નિરીક્ષકો આગામી ચોવીસમી સપ્ટેમ્બરે જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે આવતીકાલે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળનારી છે અને પ્રોટોકોલ મુજબ બાવીસમી સપ્ટેમ્બરે જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળશે ત્યારબાદ ચોવીસમી સપ્ટેમ્બરે કચ્છ ભાજપ માટે નિમાયેલ નિરીક્ષકો એવા ભરતભાઈ બારોટ માધુભાઈ બાબરિયા અને દર્શનાબેન વાઘેલા એક દિવસીય કચ્છની મુલાકાતે આવશે તેઓ મુલાકાત દરમિયાન આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સેન્સ લેશે તો જિલ્લા ભાજપના મોવડીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ કરશે ઉલ્લેખનીય છે કે આ વર્ષે નો રિપીટ થિયરી અપનાવાઈ શકે તેમ છે ત્યારે નવા ચહેરાઓને પણ સ્થાન મળશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે આ વર્ષે વિધાનસભાની ચૂંટણી માટે અનેક મહાનુભાવો ટિકિટ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે સેન્સ લેવાના સમયે પણ અનેક ઉમેદવારો ઉપસ્થિત રહેશે દરેક તાલુકા માટે ભાજપના ત્રણથી ચાર ઉમેદવારો ટિકિટ માટે થનગની રહ્યા છે અને આગામી ચોવીસ નિરીક્ષકો કચ્છમાં આવશે જેમાં ભરત બારોટ માધુભાઈ બાબરિયા અને દર્શનાબેન વાઘેલા કચ્છના ટિકિટ ઇચ્છુકો સહિત ઉમેદવારોની સેન્સ લેશે આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નલિયાકાંડનો પ્રશ્ન ફરી ઉદભવ્યો છે પીડિતાએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને સરકાર દ્વારા સહાય ન અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો ઉલ્લેખનીય છે કે નલિયાકાંડ દુષ્કર્મ કેસમાં ભાજપના અગ્રણીઓ પણ હાલ જેલમાં છે ત્યારે ચૂંટણી પૂર્વે જ મુદ્દો ફરી ઉઠ્યો છે અને પીડિતા સામે આવી છે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર નલિયા ગેંગરેપની પીડિતા દસ મહિના બાદ ફરી સામે આવી છે પીડિતાએ સરકાર અને ભુજ પોલીસ સામે આક્ષેપો કર્યા છે ત્યારે ફરીથી આ મામલે રાજકારણ ગરમાય તેવી શક્યતાઓ છે નલિયાકાંડની પીડિતાએ રવિવારે અમદાવાદ ખાતે મીડિયા સમક્ષ આવી હતી પીડિતાએ આક્ષેપો કરતા કહ્યું હતું કે આરોપીઓની જગ્યાએ અન્ય લોકોના ફોટાઓ બતાવવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓને ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે પીડિતા અને તેના પતિને જાનનો ખતરો હોવાનું પણ જણાવ્યું હતું સાથે જ આરોપીઓ દ્વારા ખોટો કહેર વર્તાવવામાં આવી રહ્યો છે પીડિતાએ દોઢેક માસ પહેલા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો પીડિતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેને આટલા સમય સુધી કોઈ મદદ મળી નથી તેમજ મહિલા આયોગે વીસ હજારની સહાય કરી હતી ત્યારબાદ બાકીની સહાય માટે સરકાર પાસે માંગણી કરી હતી પરંતુ કોઈ પણ મદદ મળતી નથી પીડિતાએ કહ્યું કે વડાપ્રધાન મોદીને મળવા માટે તે અમદાવાદ આવી પરંતુ પોલીસે તેને રોકી લીધી હતી તેણે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે પણ જવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ પોલીસ સતત અમારી આસપાસ હોય છે તેથી તેમને પણ મળી શકાતું નથી પીડિતાએ કહ્યું હતું કે તેણે ભૂતકાળમાં આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ હવે પછી તેને તેના પતિને કે તેના નાના ભાઈ સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેના માટે આ કેસના આરોપીઓ જવાબદાર ગણાશે જ્યારે મળવા જતી હતી સીએમ ને વિજય રૂપાણીને નરેન્દ્ર મોદી ને પણ પીઆર પટેલ જ અટકાયત કરી દેતા હતા કે ના આપણે જવાય એવું નથી લોકો બધાના ટચમાં નવાય આમ છે તેમ છે કરીને રિસેન્ટલી અત્યારે બે દિવસ પહેલા જ્યારે નરેન્દ્ર મોદી આવવાના હતા ત્યારે હું પોતે જ જવાની હતી પણ એલસીબી ટીમના કારણે અમને જવા મળ્યું ધન કેટલી રીતની હતી કે તને સરકાર તરફથી બે લાખ એસી હજારનું આપવામાં આવે છે સરકારે કહી કે તું કેટલા પણ ધક્કા ખા પણ તને મળશે નહીં એ કે તું આજની પીસી ના કર અત્યારે જો હું આ લાભ હાલ આપી રહી છું એ પીસી ના પાડવા માટે મને પાંચ લાખની ઓફર કરવામાં આવી આગળ આગળ તો એવું હતું કે એફઆઈઆર દર્જ કરીને ત્યારે જ અમે લોકોને બધું સામ દામ દંડ બધો ઉપયોગ કરી દીધો હતો રીતે કોણ આપતું હતું એવું એ ઘણા લોકો આવી ગયા હતા મારા મમ્મીના જ ઘરે આવતા હતા કે તમારી દીકરીને કયો આવી કેસ પાછો લઈ લે આમાં કંઈ મળવાનું નથી ગરીબ ઘરના છો તમને ક્યાંય મારી નાખશે કરી નાખશે નવરાત્રિનો થનગનાટ શરૂ થઈ ગયો છે અને માતાના મઢ જતા પદયાત્રીઓનો પ્રવાહ પણ વધી રહ્યો છે ત્યારે આગામી એકવીસમી સપ્ટેમ્બરથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે દેશદેવી મા આશાપુરા માતાના ચરણોમાં મસ્તક ટેકવવા લાખોની ભીડ એકત્રિત થશે નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઠસો સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરી દેવાયા છે માતાના મઢમાં વીસમી સપ્ટેમ્બરથી નવરાત્રીનો પ્રારંભ થશે મા મઢવાડીના દર્શન અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા આવતા હોય છે ત્યારે કોઈ બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ બન્યું છે પશ્ચિમ મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આઠસો પોલીસ કર્મચારીઓને અત્યારથી જ તૈનાત કરી દેવાયા છે નખત્રાણા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક હિમકર નવરાત્રી બંદોબસ્તનું સુપરવિઝન કરશે જેમાં એક ડીવાયએસપી દસ પોલીસ ઇન્સ્પેક્ટર પાંત્રીસ પીએસઆઈ ચાર મહિલા પીએસઆઈ પાંચસો પાસઠ પોલીસ જવાનો હેડ કોન્સ્ટેબલ એ પચાસ મહિલા પોલીસ એકસો છવ્વીસ હોમગાર્ડ એસઆરપી બે કંપની ક્યુઆરટી બોમ્બસ્કવોડ સહિત આઠસો સુરક્ષા જવાનો ખડે છે પરંતુ તેમ છતાં પણ નવરાત્રી દરમિયાન લાખો ભક્તો માના ચરણોમાં શીશ ઝુકાવતા હોય છે ત્યારે આગામી ઓગણત્રીસમી સપ્ટેમ્બર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સાથે જ ટ્રાફિકના નિવારણ માટે પણ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે નવરાત્રી દરમિયાન માતાના મઢમાં ટ્રાફિક સમસ્યા પણ માથાનો દુખાવો બની રહે છે ત્યારે ટ્રાફિક સમસ્યાના નિકાલ માટે પણ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તો મંદિરના પ્રાંગણમાં પણ મહિલા પોલીસ તૈનાત રહેશે આદ્ય શક્તિના આરાધના પર્વ નવલા નોરતાને આડે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો નવરાત્રી પૂર્વે જ માતાના મઢ જતા દર્શનાર્થીઓનો ભારે ધસારો રહેતા કચ્છ એસટી દ્વારા એક દિવસ પૂર્વે બસ સેવાનો પ્રારંભ કરી દેવાયો છે એસટીના વિભાગીય નિયામક બી ચારોલાએ જણાવ્યું હતું કે વધારાની બસો ઓગણીસમી સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી પરંતુ પદયાત્રીઓના ધસારાને જોતા આજથી જ વધારાની બસો શરૂ કરી દેવાય છે નવરાત્રી દરમિયાન માતાના મઢા આશાપુરા માતાજીના મંદિરે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે કચ્છ એસટી વિભાગ દ્વારા ખાસ બસ સેવા શરૂ કરાતી હોય છે ત્યારે આ વખતે પણ એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિ પર્વને અનુલક્ષીને કચ્છ એસટીની ટીની જ્યારે અન્ય જિલ્લાની એકસો દસ બસો મળીને કુલ એકસો સિત્તેર બસો માતાના મઢના રૂટમાં દોડાવવામાં આવશે અન્ય જિલ્લાની એકસો દસ બસો એકવીસમી સપ્ટેમ્બરે કચ્છ પહોંચશે ત્યાં સુધી કચ્છ ડિવિઝનની બસોને શરૂ કરી દેવાઈ છે રવિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા યોજનાનું લોકાર્પણ કર્યું હતું સાથે જ ગુજરાત માટે શરૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું મોદીએ દેશને વિશ્વના સૌથી મોટા એવા કોકરીટ સરદાર સરોવર ડેમને લોકાર્પિત કર્યો હતો આ પ્રસંગે મોદીએ ફરી એકવાર પોતાના ભાષણમાં કચ્છને યાદ કર્યો હતો વડાપ્રધાનને જણાવ્યું હતું કે સરદાર સરોવર યોજના માટે નાણાકીય મદદ કરવાની વિશ્વ બેંકે ના પાડી દીધી હતી પરંતુ કચ્છ કચ્છમાં આવેલા બે હજાર એકના વિનાશકારી ભૂકંપ બાદ પુનઃ નિર્માણના કાર્ય માટે પર્યાવરણીય ફ્રેન્ડલી જગતનો વિશ્વ બેંકનો સૌથી મોટો કહી શકાય તેવો એવોર્ડ આપવાની ફરજ વિશ્વ બેંકને પડી હતી સાથે જ સરદાર સ્ટેચ્યુને પ્રવાસન હબ બનાવવાની ખેવના સાથે મોદીએ કચ્છના રણોત્સવને પણ યાદ કર્યો હતો તેમજ કચ્છની સરહદે દેશની રક્ષા કરનારા બીએસએફના જવાનોને પણ પાણીની સમસ્યામાંથી ભાજપ સરકારે મુક્તિ અપાવી છે પીએમ મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે દેશની રક્ષા કાજે બોર્ડર પર તૈનાત જવાનોને પાણી ઊંટ મારફતે દૂરથી લઈ આવવું પડતું હતું મોદીએ એકવાર બીએસએફના જવાનોની આ દશા જોઈને બોર્ડર સુધી પાણી પહોંચાડવાનો દ્રઢ નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ થોડા વર્ષોમાં બોર્ડર સુધી પાણી પહોંચ્યું હતું સાથે જ કચ્છના રણોત્સવને પણ પીએમ મોદીએ યાદ કર્યું હતું एनवायरमेंट के नाम पर पर्यावरण के नाम पर सरदार सरोवर डैम को मदद करने से इंकार कर दिया था 2001 में कच्छ के भूकंप के बाद उसका पुनर्निर्माण हुआ और वो इको फ्रेंडली एनवायरमेंट फ्रेंडली डेवलपमेंट हुआ उसी वर्ल्ड बैंक को गुजरात के भूकंप के काम को वर्ल्ड बैंक का एनवायरमेंट का सबसे बड़ा अवार्ड ग्रीन अवार्ड गुजरात को देने के लिए मजबूर होना पड़ा था जब मैं गुजरात के मुख्यमंत्री के रूप में काम कर रहा था सीमा पर जाना मेरा स्वभाव था बीएसएफ के जवान हो सेना के जवान हो मैं दिवाली उनके बीच मनाया करता था जब एक बार गुजरात की सीमा पर जाकर के बीएसपी के बीएसएफ के जवानों के साथ बैठा तो ये बीएसएफ के जवान पीने के लिए पानी सैकड़ों कैमल सैकड़ों ऊंट पानी ढोकर के लाते थे तब ये रेगिस्तान में देश की सुरक्षा करने वाले हमारे जवानों को पीने का पानी मिलता था उस दर्द को मैंने भली भांति अनुभव किया था। और जब सरदार सरोवर डैम का काम आगे बढ़ा तो मन में एक इच्छा जगी कि मैं भारत और पाकिस्तान की सीमा पर मेरे बीएसएफ के जवान जो बिना पानी रेगिस्तान में खड़े हैं मैं नर्मदा का पानी उन तक ले जाऊंगा पाइपलाइन लगाई 700 किलोमीटर दूर कई वर्षों से दशकों से ऊट जब पानी ढोकर के लाता था तब मेरे देश की रक्षा करने वाला जवान पानी को पाता था

દેશના વડાપ્રધાન અને ગુજરાતના સપૂત એવા નરેન્દ્ર મોદીના અડસઠમાં જન્મદિન નિમિત્તે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ દ્વારા ભુજમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભાનુશાલી નર્સિંગ હોમ ખાતે સ્ત્રી રોગ કેમ્પનો કેમ્પ યોજાયો હતો ડોક્ટર સેલના કન્વીનર અને ભાનુશાલી નર્સિંગ હોમના ડોક્ટર નરેશ ભાનુશાલીએ પીએમને જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ લાંબા આયુષ્ય માટે

બસ અમે તેવું જ છે કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા જે પ્રધાનમંત્રી છે એનું આયુષ્ય બહુ લાંબુ થાય અને દર વખતે આવા કાંઈ પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીને લગતા કાંઈ પણ એવું સારું ઓકેશન હોય તો આવી સેવાઓના કેમ્પ અમારા દ્વારા કરવામાં આવે છે ખાસ દર્દીઓને સૂચના આપીશ કે જ્યારે પણ કોઈ આવી પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ મોદી સાહેબના જન્મદિવસની હોય કે કોઈ પણ એવું સારું કાર્યક્રમ હોય માતાના યાદના પદયાત્રીઓ પણ આવે છે એને પણ આજે ફ્રીમાં તપાસ કરવામાં આવે છે તમે એ વધારે સૂચના આપશો કે આવા કેમ્પનો બધા લોકો લાભ લે અને અમને સેવાનો મોકો આપે બિલકુલ નિઃશુલ્ક કેમ્પ છે કોઈ પણ જાતની ફી તપાસ ફી કાંઈ લેવામાં આવતી નહીં બધાને બ્લડ ચેક કરવામાં આવે છે સુગર ચેક કરવામાં આવે છે સોનોગ્રાફી કરવામાં આવે છે અને તપાસ કરવામાં આવે છે કોઈ પણ જાતની ફી આજે લેવામાં આવતી નથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે મુન્દ્રા ભાજપ પરિવાર દ્વારા શ્રમજીવી વસાહતમાં ફ્રૂટ્સ અને રાશન કીટનું વિતરણ કરાયું હતું તેમજ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ્સનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરિયા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશી મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા

એના માટે આ આની ઉજવણી તો આખા ગુજરાત અને આખા દેશમાં થઈ રહી છે પરંતુ મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી અને શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંયુક્ત ઉપક્રમે એક ગઈકાલે જ નિર્ણય લેવામાં આવ્યો કે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરી એમાં ગરીબ અને ઝૂંપડપાટી જેવા વિસ્તારમાં જઈ અને ફ્રૂટ વિતરણ કરવું હોસ્પિટલમાં પણ ફ્રૂટ વિતરણ કરવું અને અમુક જગ્યાએ રાશન કીટનું વિતરણ કરવાનો પણ એક કાર્યક્રમ છે અને એટલા માટે કે નરેન્દ્રભાઈ મોદીએ આપણા ભારતને એટલી નામના અપાવી છે અને એટલી આપણી જે જૂની કલ્પનાઓ છે કે ભારત વિશ્વગૃહ બને ભારત અખંડ બને અને ભારતની નામના વિશ્વમાં થાય પીએમ મોદીના અણસઠમા જન્મદિવસની માંડવીમાં ઉજવણી કરવામાં આવી હતી પીએમના જન્મદિને માંડવીમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં કેક કાપીને ભવ્ય ઉજવણી કરાઈ હતી માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડા અને શહેર ભાજપ તેમજ નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે પીએમનો જન્મદિવસ ઉજવ્યો હતો દિવ્યાંગ બાળાઓ સાથે કેક કાપીને નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડાએ જણાવ્યું હતું કે દેશના વિકાસમાં મોદી સરકારે મહત્વના કાર્યો કર્યા છે અને આગામી સમયમાં પણ મોદી સરકાર લોક ઉપયોગી કાર્યો કરવા તત્પર છે દિવ્યાંગ બાળાઓને કેક ખવડાવીને પીએમના અડસઠમાં જન્મદિનની ઉજવણી કરાઈ હતી માનવીની જનકલ્યાણ સોસાયટી આયોજિત જે દિવ્યાંગ બાળાઓ જ્યાં છે એમની વચ્ચે આ જન્મદિવસની ઉજવણી કરી અને બહેનોને કેક ખવડાવી અને નરેન્દ્રભાઈના આયુષ્ય માટે એમનું તંદુરસ્તમય જીવન હજી વધુમાં વધુ લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે એ માટેની પણ સૌએ પ્રાર્થના કરી આપણા માટે અને ખાસ કરીને કચ્છ માટે આજે ખૂબ જ સારો દિવસ છે વડાપ્રધાનનો જન્મદિવસ તો છે જ પણ જે નર્મદાના પાણી મોડકવા પહોંચવાના છે એ નર્મદા બંધને પણ આજે આ દેશના વડાપ્રધાન દેશને અર્પિત કરવાના છે ત્યારે આપણા માટે આજે ડબલ ખુશીનો વિષય છે એક એમનો જન્મદિવસ અને નર્મદા બંધના ઉદઘાટનનો જે આજનો કાર્યક્રમ છે એ માટે પણ લોકોએ શુભકામનાઓ પાઠવી છે આરોગ્ય કેમ્પો મસ્કા અને માંડવી મધ્યે પણ ડોક્ટર શહેર અને માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી અને તાલુકા જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યા અને તમે જુઓ છો કે આખું ભારત જ્યારે વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવી રહ્યું છે ત્યારે અનેકવિધ સેવાકીય સામાજિક સંસ્થાઓ પણ આરોગ્ય કેમ્પો દ્વારા એમની ઉજવણી કરી રહ્યા છે કે જેમણે મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું સ્વપ્ન સેવ્યું છે એવા મુઠ્ઠી ઉંચેરા માનવી જેમણે પોતાને પ્રજાના સેવક કે મજૂર ગણે છે એવા નરેન્દ્રભાઈનું આજે જન્મદિવસ નિમિત્તે આપણે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ અને અમે સૌએને બહેનો આશીર્વાદ આપીએ છીએ કે આમ હરમેશ દેશની સેવા કરતા રહે અને દેશની પ્રગતિ અર્થે ઈશ્વર કાર્ય કરવાની એમને શક્તિ આપે અને સદાય એમાં આશાપુરાનો હાથ એના ઉપર રહે એવી આજના દિવસે હું એમને ખૂબ ખૂબ અંતકરણપૂર્વક શુભકામના આપું છું રાજકોટની સોનુ ડાંગર નામની યુવતી દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી અને સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો જેનાથી સમસ્ત મુસ્લિમ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે અને સોનુ ડાંગર સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ રહી છે ત્યારે માંડવી મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું હતું માંડવી શહેર અને તાલુકાના મુસ્લિમ મુસ્લિમ સમાજે પાઠવેલ આવેદનમાં કે ડાંગરના કૃત્યથી હિન્દુ સમાજની કોમી એકતા અને શાંતિને ડોળવાનો હિન પ્રયાસ થયો છે જેની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે જુણેજા ઇબ્રાહીમ અહમદ જુણેજા જાવેદ સુલેમાન ગાંચી મામદ ફકીર મામદ પરવેઝ તુરિયા ઇમામ મુશાવા બાબા ગુલામ હુસૈન સમેજા ગુલામ હુસૈન અंसारी અલી મામદ ગાંધી જુણેજા કાસમભાઈ સાજિદ માણેક સહિતના ઉપસ્થિત રહ્યા હતા એક નાપાક ਔરત જે અમારા પ્યારા નબી કરીમ સલ્લલ્લાહ અલાયહી વસલ્મના વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરેલ છે તેના વિરુદ્ધમાં માનવી તાલુકા અને માનવી શહેરના તમામ મુસ્લિમો સાથે મળી એક શાંતિથી રેલી કાઢેલ અને સોનાવાળા નાખાથી લઈને મામલતદાર કચેરી સુધી એકદમ શાંતિ અને સુમેળભર્યા વાતાવરણ સાથે અહીંયા મામલતદાર ઓફિસ સુધી પહોંચ્યા અને વિશેષ કરીને અમે શ્રીનો પણ આભાર માનીએ છીએ તેઓ રૂબરૂ સામે ચાલી અને મામલતદારના દરવાજા સુધી ચાલી અને અમારા પાસેથી આવેદન આવેદનપત્ર સ્વીકાર્યો છે અને પૂરેપૂરી અમને ખાતરી આપેલ છે કે એ આગળ ઉપર સુધી અમારી જે રજૂઆત છે એ પહોંચાડશે અને સોનું ડાંગરને વહેલીમાં વહેલી તકે જે પણ કાયદાની રૂવે એના માટે સજા હશે એ પૂરી પાડશે वहीी में वी रजूआत ये है जो सोनू डांगर बुठलेकर है जो को कोई सारी वस्तु ना है कोई पसारी सारी वस्तु इनके हिंदू मुस्लिम कोई पर नहीं कोई पर समाज इनके नहीं स्वीकारे खासी वीत तो, कोई भी को को खासो व्यक्ति तो ये पर बोल दो तो धर्म वरते कोई पर समाज कोई जो धर्म बोल दो तो कोई कदें पर कोई समाज नहीं स्वीकारे तो असी इन विरुद्ध अज एफ आर

ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મહમ્મદ વિરુદ્ધ રાજકોટની મહિલા બુટલેગર દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણીનો સમગ્ર રાજ્યના મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે કચ્છના ગાંધીધામ શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજે પણ આ બાબતે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે રેલી સ્વરૂપે મુસ્લિમ સમાજે સોનું ડાંગર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને મામલતદાર કચેરીએ યોગ્ય પગલા લેવાની માંગણી કરી હતી મુસ્લિમ સમાજે આ બુટલેગર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી રેલીમાં મુસ્લિમ સમાજના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર ગુજરાતની અંદર આપજો જે ઠેક ઠેકાણે આવેદનપત્ર અપાઈ રહ્યા છે અને ફરિયાદો થઈ રહી છે રાજકોટની એક બુટલેગર ઓરત જેનું નામ પણ અમે અમારી જબાનું ઉપર લેવા નથી માંગતા એવી એક ઓરતે અમારા પૈગમ્બરે ઇસ્લામની શાનમાં જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એના વિરુદ્ધમાં આજે અમે ગાંધીધામ તાલુકા શહેર અને મુસ્લિમ સમાજ વતી મામલતદારસિંહને આવેદનપત્ર આપવા માટે અહીં ભેગા થયા છે અમારા ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર એના માટે તો એમની તારીફ માટે કે એમને એ જે દુનિયાને એક પેગામ આપ્યો છે એના માટે તો એટલું જ કહીશ કે અમારા પેગમ સાહેબની જિંદગી જે છે એ દુનિયા માટે એક આરીસો છે જેવા લોકો એમાં પોતાનું ચિત્ર જોશે એ લોકોને એવું ચિત્ર પોતાનું દેખાશે એટલે જે આ રાજકોટની ઓળખ જે અભદ્ર ટિપ્પણી કરી છે હકીકતમાં તો એને પોતાનો કિરદાર એ દિશામાં જોયો છે એનાથી વિશેષ મારે કાંઈ કહેવું નથી સરચર સમિતિની ભલામણો બાદ દેશમાં બે હજાર છ માં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના થઈ હતી જેનો ઉદ્દેશ્ય લઘુમતીઓને મુખ્ય ધારામાં લાવવાનો હતો લઘુમતી મંત્રાલય ભારત સરકારના આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યમાં યોજનાઓની અમલવારી થઈ નથી ત્યારે લઘુમતી સમુદાયના રક્ષણ અને ઉત્થાન માટે આજે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં રાજ્યમાં લઘુમતી આયોગની રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબૂતી મળે એવો કાયદા વિધાનસભામાં પસાર થાય તેવી માંગ કરવામાં આવી હતી બજેટમાં લઘુમતીઓના વિકાસ માટે નકર જોગવાઈ કરવામાં આવે રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના થાય લઘુમતીઓના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે પ્રધાનમંત્રીના નવા પંદર સૂત્રીય કાર્યક્રમની અમલવારી કરવામાં આવે તે સહિતની રજૂઆત કરાઈ હતી આજે તમામ જિલ્લાઓમાં તેત્રીસ જિલ્લાઓની અંદર એક વર્ષથી અમે એક અભિયાન ચલાવી રહ્યા છીએ એ અભિયાન અંતર્ગત માઇનોરિટી કોર્ડિનેશન કમિટી દ્વારા રાજ્ય સરકારમાં આઠ મુદાઓને લઈ અને અમે એક માંગણી મૂકી છે કે લઘુમતી સમાજના ઉત્થાન અને કલ્યાણ માટે કેટલાક આઠ મુદ્દાઓ છે જેમાં લઘુમતી આયોગની રચના કરવામાં આવે રાજ્યમાં બજેટમાં લઘુમતીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે રાજ્ય લઘુમતી બહુલ ક્ષેત્રોમાં સરકારી હાયર સેકન્ડરી શાળાઓની વ્યવસ્થા કરવામાં આવે મદરેસા ડિગ્રીને ગુજરાત સરકાર માન્યતા આપે લઘુમતીઓના ઉત્થાન માટે વિશિષ્ટ આર્થિક પેકેજ આપવામાં આવે અને કોફાની તો કોમી તોફાનો જે છે એની અંદર જે વિસ્થાપિત થયેલા સમાજ છે એ સમાજને સંપૂર્ણ વ્યવસ્થા સુરક્ષા અને એમની સલામતીની ખાતરી આપવામાં આવે એ અનુસંધાને આજે અમે તમામ રાજ્યના તમામ જિલ્લાઓની સાથે આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો અમારો કાર્યક્રમ હતો એ અનુસંધાને આજે અમે રાજ્યના જિલ્લાના કલેક્ટર કચેરીએ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજમાં આવેલા આશાપુરાના મંદિરે સોની ભાઈઓ દ્વારા માતાજીના મુગટ છતર સહિતના સોના ચાંદીના દાગીનાની સફાઈ કરવામાં આવી હતી સોની ગ્રુપ દ્વારા છેલ્લા સાઈઠ વર્ષથી આ સેવા આપવામાં આવે છે

અંદાજી લગભગ અંદાજિત પચીસથી ત્રીસ જણા હોય છે અંદર આ આ ઘણા સારો મોકો મળે સફાઈ કરવાનો મોકો મળ્યો છે અને ભવિષ્યમાં કરતા રહેશો અમે સફાઈ ભુજ નજીક સુખપર માનુકવા માર્ગ પર આશાપુરા ગ્રુપ અને નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા મેઘા પદયાત્રી સેવા કેમ્પનો પ્રારંભ થયો હતો પાંચમા નોરતા સુધી ચાલતા આ કેમ્પમાં પદયાત્રીઓની સુવિધા માટે તમામ પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી છે માંડવી વિસ્તારના ધારાસભ્ય તારાચંદ છેડાની ઉપસ્થિતિમાં સેવા કેમ્પ શરૂ કરાયો હતો છેલ્લા સત્યાવીસ વર્ષથી ચાલી રહેલા સેવા કેમ્પના પ્રારંભ પ્રસંગે યુવા અગ્રણી જીગરભાઈ છેડા હેમંતભાઈ ગણાત્ર મહેશભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પના આયોજક હેમલભાઈ માણેકે જણાવ્યું હતું કે કેમ્પ પર મેડિકલ એક્યુપ્રેસર ફિઝિયોથેરાપી સેવા ઉપરાંત ચા કોફી અલ્પહાર ભોજન વિશ્રામ ફળાહાર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે પ્રતિવર્ષ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિકો આ સેવા કેમ્પનો લાભ લે છે ચોવીસ કલાક સેવારત રહેતા આ કેમ્પમાં આશાપુરા ગ્રુપ મુંબઈના નંદીશભાઈ રજવાડા નીલેશભાઈ સોની સહિત ચાલીસ જેટલા યુવા કાર્યકરો સતત સેવા આપી રહ્યા છે પદયાત્રીઓ માટે લીમડાવાળા ગરમ પાણીની સુવિધા પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવે છે રામભાઈ ગણાત્રા અને ગાયત્રી ઉપાસક દ્વારા એક્યુપ્રેશરની સેવા આપવામાં આવે આવે છે જામનગરના જય માતાજી ગ્રુપ દ્વારા ફિઝિયોથેરાપીની સેવા આપવામાં આવી રહી છે ગાંધીધામના દીપક ઠક્કર અને પપુભાઈ દ્વારા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે કેમ્પની તમામ વ્યવસ્થાનું સંચાલન મહેશ મહારાજ દ્વારા કરવામાં આવે છે બિપિનભાઈ ચંદે અલ્પેશભાઈ ચંદે વગેરે સહિત આશાપુરા ગ્રુપ અને નવદુર્ગા મિત્રમંડળના યુવા કાર્યકરો પદયાત્રીઓની સેવામાં સહયોગ આપી રહ્યા છે અબડાસાના ફુલાઈ નજીક આવેલ લાંગોપીર વસાહત ખાતે એકસો સતોતેરમાં ઉર્ષની ઉજવણી કોમી એકતા સાથે કરવામાં આવી હતી કચ્છી કુસ્તીના બખ મલાખડાને માણવા કચ્છભરમાંથી ભાવિકો ઉમટ્યા હતા અબડાસાના ફુલાઈ નજીક મહાન વલી હઝરત સૈયદ ઇબ્રાહીમ શાહ ઉર્ફે લાંગોપીર બાબાની દરગાહે દર વર્ષે ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા હરીફાઈઓનું આયોજન કરવામાં આવે છે અબડાસામાં વરસાદે હેત વરસાવતા સોળે કળાએ ખીલેલ સુંદર વાતાવરણમાં હિલોડા લઈ રહ્યા છે સમિતિ દ્વારા વિવિધ હાથ ધરવામાં આવ્યા છે આશરે જેટલા મોરને દરરોજ ચણની વ્યવસ્થા સાથે વિવિધ જીવદયાની પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે એકસો સતોતેર માં ઉર્ષની કોમી એકતા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મેળાની પૂર્વ સંધ્યાએ સાંજે દરગાહે ચાદર પોષીની વિધિ હાજી બાવાની ઓતકથી કરવામાં આવી હતી તો રાત્રે ઈશા નમાજ બાદ મોલાના કારી હાજી ઉમર હાજી હમજા અને મોલાના સૈયદ ગુલામ મુસ્તફા શાહ હાજી તકરીર યોજાઈ હતી મેળાના બીજા દિવસે સવારે ઘોડા દોડ દોડ માણસ દોડની વિવિધ હરીફાઈઓ યોજાઈ હતી બપોર બાદ કચ્છી કુસ્તીના બખ મખણાની સ્પર્ધા યોજાઈ હતી તો આ હતા આજના કશુદે ટીવી ન્યૂઝ ફરીથી મળીશું આવતીકાલે ત્યાર સુધી અમને રજા આપશો નમસ્કાર